આજે હોળીનો તહેવાર છે. તહેવાર અને રિવાજો આપણા ભારત દેશની ઓળખ છે. જો કે આજના યુગમાં તહેવારોની મીઠાશ અને ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, જેની પાછળના મૂળ કારણની વાત કરીએ તો બદલાતા યુગની સાથે આજનો માનવી પણ બદલાઈ ગયો છે. જે પ્રમાણે માત્ર થોડાક વર્ષો પહેલાં જે રીતે ઉત્સવ ઉજવાતા હતા તે સમય હવે માત્ર ઇતિહાસ બની ગયો છે. પોતાના વ્યવસાય અને પરિવારની જવાબદારીના બોતરે દટાયેલો આજનો માનવી પોતે તહેવારો અને રિવાજોને ભૂલતો જઈ રહ્યો છે અને તેની સીધી અસર નવી પેઢીના યુવાનો પર જોવા મળી રહી છે. આજના બાળકો હોય કે યુવાનો મોબાઈલના માધ્યમથી સમગ્ર વિશ્વની માહિતી બંધ ઓરડામાં મેળવી રહ્યા છે, પરંતુ જે પાસે છે નજીક તેને ભૂલતા જઈ રહ્યા છે. ત્યારે ભારત દેશના વારસાની વાત કરીએ તો ભારતમાં ઉજવાતા તહેવારોની ઉજવણી પાછળ અનેક છુપા રહસ્યો છે. તહેવારની ઉજવણીથી એકતા વધે છે, ભાઈચારો વધે છે, પરિવારમાં સર્જાયેલા વિવાદોનું સમાધાન થાય છે. પરંતુ વર્તમાન સમયમાં જે રીતે સમય બદલાઈ રહ્યો છે તે જોતાં હવે તહેવારોની પહેલાં જેવી મીઠાશ રહી નથી. હોળી પર્વની ઉજવણીની વાત કરીએ તો હોળીનો તહેવાર જૂના રિવાજો મુજબ ફાગણ સુદ બીજના દિવસ શરૂ થતો અને ફાગણ પૂનમ હોળીના દિવસ સુધી તહેવારોની ઉજવણી થતી. ઠેર ઠેર યુવાનો વડીલો સૌ સાથે મળી ગ્રેન્ડ નૃત્ય કરતા, બહેનો દીકરીઓ હોળીના ફાગણને નૃત્ય કરતી અને સતત 15 દિવસ હોળી પર્વની ઉજવણી થતી હતી. રાત્રિના સમયે હોળીના પર્વની ઉજવણી નારિયેળ રમીને કરવામાં આવતી હતી. હોળીની આ ઉજવણીને આજે પણ 50 વર્ષીય મફાભાઈ મોદી સારી રીતે યાદ કરી રહ્યા છે અને હોળીની પ્રાચીન સમયમાં કેવી ઉજવણી થતી હતી તેના વિશે માહિતી આપી હતી. હોળી વિશે ને, હોળીનો પહેલાં ખૂબ જ ઉત્સાહ હતો, અત્યારે હમણાં એના કરતી ડબલ હતો. પહેલાં બધા ઘેરે રમતા, બહેનો હતી તો બહેનો બધી ધમસુડું લેતી, હામે હામે 8-10 હોમેથી એમ આવતી, 8-10 આ બાજુથી આ બાજુ આવતી, હોમે હામે ભેગી થતી, પછી રિવર્સ પાછા પગે કૂદકા મારતી મારતી પાછી જતી. જે નાના બાળી જે મોટા માણસો હતા એ નારિયેલની છોટો મારતા કે ભાઈ ચલો આટલે આ નારિયેલ આટલી છોટે ત્યાં લઈ જવાનું, ત્યાં ન લઈ જતો ન પોકતું તો એ હારી જતો તો ડબલ નારિયેલ આપવાનું હતું, અને ફોડવામાં હતું તો એ ફોડવામાં આ રીતે જતું કે ભાઈ ચલો 3 છોટે ફોડો, ઓલો કહેશે 4 છોટે ફોડો, ઓલો કે હું 2 ફોડો, તો જે 2 ફોડે એને આપવાનું, ફૂટી જાય તો બરાબર, નકર ડબલ નારિયેલ, જે હારી જાય ડબલ નારિયેલ આપતો. પછી જે 8-10 વર્ષથી ઉપરના છોકરા હતા એ છોકરા ઘૂઘરી મુઘરી રમતા હોળીને સમય, એ એક માણસને છોકરાને પાટો બોધી દેતા, આંખને આંખને ફૂલ પાટો બોધીને, પછી જે બીજા 8-10 છોકરાઓ હતા એ અમુક ઓકડ જગ્યાએ જઈને નાની નાની ઉઘરી મુઘરી ઢગલી બનાવતા, પચા બનાવતો, કોઈ 100 બનાવતો. પછી એ છોકરાના બધા ભેગા અલગ અલગ જગ્યાએ જતા, ઓકડ ઓકડ જગ્યા ઓકડ ઓકડ જગ્યાએ જઈને બનાવી, અને એક છોકરો ટીયું ટીયું કરતો આવતો એટલે બધા જે હોય એ ભેગા થઈ જતા, પછી એના ઓખના પાટા છોડતા, એ પાટા છોડી ઓખના, અને પછી ચલો કે ભાઈ કઈ કઈ જગ્યા હે એટલે ઓલો જાતો, ઓખે પાટા છોડ્યા પછી બધી જગ્યાએ જઈને ફેદી નાખવાનું, એ ન જડે ન ફેદી શકે તો કે ભાઈ ચાલ તારા ઉપર આટલા દોણ અને આટલી મુગરી તારા પાસે મોગાઉ, બીજે ફેરે બીજે છોકરાને પાટો બંધાવતા અને એ છોકરા ઢગલી કરવા જતા, પછી એ દોણ આડા ઓમે હોમાં વાળી નાખતા, પછી વધતા તો કે ભાઈ કાલના અમારે બીજે દાડે વળી રાતના 2-2 વાગ્યા સુધી આ રીતે બધું રમતા હોળીના સમયમાં. હવે હાલના સમયની વાત કરીએ, કેટલો ફરક પડી ગયો હાલના સમયમાં? તો આટલો બધો ફરક પડી ગયો છે ને કે કોઈ બહેનોને એટલી તાકાત નથી ને બહેનોને આટલું બધું ટાઈમય નથી. એ સમયે તો કોઈ કોમ ખાસ હતું ને, પોતા મારવાના નહોતા, કોઈ બધી સાફ સફાઈ એટલી કરવાની નથી, છોકરાને કોઈ એટલા બધા ભણવા જવા માટે કોઈ છોકરાની મહેનત કરવાની નથી, બધું આમનું આમ બધું ચાલી જતું, 3-4 દાડે લુગડા ધોતા તો ચાલતા, હવે તો ડેલી લુગડા ધોવા પડે છે, એટલે એમને આજે ટાઈમય નથી, ટાઈમ વગર પછી સાંજે થાકી જાય, એટલે એમને કોઈ એટલો બધો ઉસપર કરી શકતા નથી, મનથી કરવો છે પણ કરી નથી શકતા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની બજારો આજે સુમસામ જોવા મળી રહી છે. એક સમય હતો કે હોળી ધૂળેટીની રજા પડે એ પહેલાં વેપારીઓ, જીપ ચાલક, રિક્ષા ચાલક સાથે નાના વેપારીઓ એકબીજા પર કલર નાખી હોળી પર્વની ઉજવણી કરતા હતા અને આખો રસ્તો અલગ અલગ રંગોથી રંગાયેલો નજરે પડતો હતો. જો કે હવે એ તહેવારની ઉજવણી નથી રહી. જૂના વડીલોના જણાવ્યા અનુસાર હોળીનો તહેવાર ફાગણ મહિનાની બીજના દિવસે ચતુર્થમ સુધી ઉજવવામાં આવતો હતો. યુવાનો વડીલો સાથે રહી નારિયેળ દ્વારા અલગ અલગ પ્રકારની રમતો રમી પોતાનું શક્તિ અને કૌશલ્યનું પ્રદર્શન કરતા અને જેમના ઘરે બાળકનો જન્મ થયો હોય તેના ઘરે રાવણા સ્વરૂપે આખું ગામ ભેગું થતું. મીઠાશ, લાગણી અને પ્રેમની સાથે હોળીના તહેવારની ઉજવણી થતી હતી. પરંતુ આજે 21મી સદીમાં આ તમામ ઉજવણી ભૂલાઈ ગઈ છે અને હોળીના તહેવારની જે અનોખા અંદાજમાં ઉજવણી થતી હતી તે ઉજવણી હવે માત્ર ઇતિહાસના પન્ના પર જ બચી છે. આપણા હોળીના જુદા રિવાજો હતા, ખૂબ સારા હતા, અને બાકડા બધા અઠવાડિયું અઠવાડિયું બધા રિવાજો હેડતા, ગેર રમતા, અને રિવાજોની ખૂબ હેઠળ બધા હળીમળીને રહેતા, અને સબ ભાઈઓ આપણા ભેગા આવતા,
અને જે જેને ઘરે બધા છોકરા રડવા જતા એને હોળીને ઘરે જાય ઘેરે રમતા, પછી એને હોળી માતા થોડી જાય, પછી બધા ભાઈ આગળ હવન કરતા, એ હવન બધાને ઘરે લઈને આવીને જે પછી પાલન હતો એને અહીંયા એને પ્રસાદી બધા રૂપી દેતા અને ખૂબ દિવસ હેઠા હતા અને કેટલા જાડે પછી બધું ખાટ બગણું બીજું લાવીને બધી ખજૂર બીજું વળતા અને એ બધા રિવાજ ખૂબ હેઠા હતા. હવે એ તો બધું નકળી ગયું, કશું સિસ્ટમ હે નહીં. પછી નારિયેળ રમતા, પછી નારિયેળના ગામમાં તો ઓ લોકો હું પહોંચી તો ઓ લોકો હું છે તેથી ઓછા લેતો એને આટલા. પેલા હોળીનો તહેવાર કેટલા દાડા સુધી ઉજવાતો? પેલા અઠવાડિયું. અઠવાડિયું. અને હવે હવે વાત, હવે તો હોળીના રિવાજ જો આજે કરીને કાલે જુદી, પરમ દાડે તો કોઈ તહેવાર હે જ નહીં. એમ શું કારણ જવાબદાર મોની શકાય તમારે? પેલા શું મનખંડ મન ટૂંકો થઈ ગયા એમ. બરાબર. પહેલાં મનખંડનું મન હતું, મનખંડનો ભાવ હતો, અને હવે ભાવ મન બધા મન ટૂંકો થઈ ગયા. એટલે જેમ જેમ બધું ટૂંકું જ આવે છે, કુબી રિવાજો બીજે બધા એમાં ઓછું કરે, વધારો કોઈ કરતા નથી. એટલે એવો રિવાજ ગાઢવા માંથી છોકરો દોઢો ટાઈમ પતાશો હોય ખજૂરો હોય તો પણ બધા બંધ કરી નાખે એમ. શું કહેશો વડીલ તરીકે એક સમાજને કે તહેવારો જે વિસરાઈ રહ્યા એના વિશે? હા ભાઈ, એના વિશે સમાજ દેવે બધા જે રિવાજો નથી પોસાતા એમને એના રીતા દિવસે એમ ટૂંકા કરે છે. ભારતમાં હવે જે રીતે સંસ્કૃતિનું પતન થઈ રહ્યું છે તે ખૂબ જ ગંભીર બાબત છે અને સદીઓથી અકબંધ રહેલી ભારતીય સંસ્કૃતિ ઝડપથી બદલાઈ રહી છે. તે માટે હવે બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કૃતિના પરિચય અંગે પણ વ્યવહારુ શિક્ષણ આપવું પણ જરૂરી છે, જેથી ભારતની સંસ્કૃતિમાં આવનારી પેઢીમાં જીવંત રાખી શકાય.